હેલો ડિયર સ્ટુડન્ટ્સ માય સેલ્ફ સોનલ ટંડિલ ફ્રોમ અશ્વમેઘ વિદ્યાલય સ્ટુડન્ટ્સ આજે આપણે ધોરણ છ વિષય ગણિત ગણિત વિષય પ્રકરણ અગિયાર બીજ ગણિત બીજ ગણિત વિશેની આપણે થોડી એવી માહિતી મેળવી છે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એક આપણે પૂર્ણ કર્યું છે હવે આપણે આગળનો ટોપિક જોઈશું કે સામાન્ય નિયમોમાં ચલ સામાન્ય નિયમોમાં ચલનો કઈ રીતે ઉપયોગ થાય છે એ આપણે સમજૂતી મેળવીશું કે આપણે ગણિતમાં એવા કેટલાક ચોક્કસ નિયમો શીખી ગયા છીએ જ્યાં ચલનો ઉપયોગ કરવામાં આવતો હોય ગણિતના એવા કેટલાક નિયમો છે જેમાં ચલનો ઉપયોગ થાય છે અને એ ચલનો કઈ રીતે ઉપયોગ થયો છે આપણે જોઈશું તો સૌપ્રથમ જોઈએ કે ભૂમિતિના નિયમોમાં કઈ રીતે ઉપયોગ થાય છે આપણે માપનના પ્રકરણમાં ચોક્કસ અને ચોરસ અને લંબ ચોરસની પરિમિતિ વિશે શીખી ગયા છીએ શીખ્યા છીએ ને મિત્ર કે ચોરસ અને લંબચોરસની પરિમિતિ અહીં આપણે તેમને નિયમના સ્વરૂપમાં દર્શાવીએ કે આપણે અહીં ચોરસ જોઈ શકીએ છીએ કે ચોરસની ચાર બાજુઓ છે બરાબર છે તો બહુકોણ બહુકોણ એટલે શું મિત્રો કે એવી બંધ આકૃતિ કે જે ત્રણ કે તેથી વધુ રેખાખંડની બનેલી હોય તો બહુકોણની પરિમિતિ એ એની બાજુઓની લંબાઈનો સરવાળો છે આપણે એ જાણીએ છીએ તો ચોરસને ચાર બાજુઓ છે અને જેની બધી જ બાજુઓ સરખી હોય છે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ ચોરસની ચાર બાજુઓ છે અને બધી બાજુ સરખી છે તો ચોરસની પરિમિતિનું સૂત્ર શું થઈ જાય છે તો ચોરસની બધી બાજુઓનો સરવાળો એટલે કે ચાર વખત ચોરસની બાજુની લંબાઈ એક વાર બે વાર ત્રણ વાર અને ચાર વાર તો ચાર વખત ચોરસની આપણે મેળવી શકીએ છીએ એલ ના ઉપયોગથી સામાન્ય નિયમ લખી શકાય જે યાદ રાખવા માટે સંક્ષિપ્ત એટલે કે ટૂંકો અને સરળ હોય છે આપણે આ યાદ રાખવું પડતું નથી જે ખૂબ જ લાંબુ છે એટલે કે ચાર વખત ચોરસની બાજુની લંબાઈ એનામાં એના કરતા તો આપણે ફોર એલ યાદ રાખી શકીએ છીએ ને ચાર છે અને એલ શું છે તો ચોરસની બાજુઓ છે તો ખૂબ જ સ્વરૂપમાં ફોર એલ યાદ રાખી શકીએ છીએ તો એના માટે પણ ચલનો ઉપયોગ થાય છે પરિમિતિ ચલ પી વડે ઓળખીએ આમ ચોરસની લંબાઈ અને પરિમિતિ વચ્ચેના સંબંધનો સામાન્ય નિયમ પી બરાબર ફોર એલ રજૂ કરી શકાય પી આપણે કેમ લીધો તો પરિમિતિ બરાબર આપણે પી લઈ લીધો બરાબર છે આ ચોરસની પરિમિતિ બરાબર પી લઈ લીધા તો પી બરાબર ફોર એલ તો આપણે એનો સંબંધ પી બરાબર ફોર એલ પણ રજૂ કરી શકીએ છીએ હવે લંબ ચોરસની પરિમિતિ જોઈએ તો મિત્રો આપણે લંબ ચોરસની પરિમિતિ તો અહીં લંબ ચોરસ એ સીડી જોઈ શકીએ છીએ લંબ ચોરસ એ બીસીડી આપવામાં આવેલ છે અહીં આપણને લંબચોરસમાં એની લંબાઈ અને પહોળાઈ આપવામાં આવેલ છે તો લંબાઈને આપણે એલ કહી શકીએ છીએ અને પહોળાઈને બી કહી શકીએ છીએ આ લંબાઈ છે અને આ પહોળાઈ છે તો આ રીતે આપણે લંબચોરસ એ સીડી જોઈ શકીએ છીએ એની લંબાઈ એલ છે અને પહોળાઈ બી છે હવે આગળ સમજે મિત્રો તો લંબચોરસની પરિમિતિ બરાબર એ બીની લંબાઈ વધતાં બીસીની લંબાઈ વધતા સીડીની લંબાઈ વધતા એડીની લંબાઈ એટલે એની ચારે ચાર બાજુની લંબાઈ તો આપણે કઈ રીતે લખી શકીએ છીએ તો બે ગુણ્યા સીડીની લંબાઈ અને બે ગુણ્યા બીસી ની લંબાઈ બરાબર છે મિત્રો કઈ રીતે લખ્યું આપણે બે ગુણ્યા સીડીની લંબાઈ તો જુઓ આ સીડી છે આ સીડીનું જેટલું માપ છે એટલું જ એ બીનું પણ થશે એટલા માટે આપણે બે ગુણ્યા સીડીની લંબાઈ લખી દીધું બરાબર છે અને બે ગુણ્યા બીસી ની લંબાઈ એટલે જેટલું બીસીનું માપ છે એટલું જ એડીનું માપ છે સરખી સરખું માપ છે એટલા માટે બે ગુણ્યા સીડીની લંબાઈ વધતા બે ગુણ્યા બીસીની લંબાઈ હવે સીડી એટલે કોણ છે લંબાઈ એટલે બે ગુણ્યા એલ થઈ ગયા બીસી એટલે કોણ છે બી છે એટલે બે ગુણ્યા બી થઈ ગયા એટલે બે એલ વધતા ટુ બી ટુ એલ પ્લસ ટુ બી થઈ ગયા બરાબર છે તો તો શું સૂત્ર થઈ ગયું મિત્રો ટુ એલ પ્લસ ટુ બી એલ એ લંબાય છે અને બી પહોળાય છે એલ બરાબર બી હોય તો શું થાય એ પણ આપણે ચર્ચા કરી શકીએ છીએ જો આપણે લંબચોરસની પરિમિતિ પી દર્શાવીએ તો પરિમિતિ માટેનો નિયમ શું બની જશે પરિમિતિ બરાબર પરિમિતિ આપણે આખું ના લખીએ ફક્ત આપણે પી લખીએ તો પી બરાબર ટુ એલ પ્લસ ટુ બી થઈ જશે તો આ નિયમ થઈ ગયો તો આ માટે પણ આપણે ચલનો ઉપયોગ કરી શકીએ છીએ હવે નોંધમાં જોઈએ તો અહીં એલ અને બી બંને ચલ છે બંનેની કિંમતો સ્વતંત્ર છે એટલે કે એક ચલની કિંમત લઈએ તો બીજા ચલની કેટલીક કિંમત લીધી છે તેના પર આધારિત નથી એટલે જે કિંમત લેવામાં આવે અહીં એલ અથવા બીની જે પણ કિંમત લેવામાં આવે સ્વતંત્ર રીતે આપણે લઈ શકીએ છીએ હવે મિત્રો ભૂમિતિના અભ્યાસમાં સમતલ આકૃતિઓની પરિમિતિ અને ક્ષેત્રફળ તારવ્યા અને ત્રિપરિમાણીય આકૃતિઓના ક્ષેત્રફળ અને ઘનફળ આધારિત કેટલાક નિયમો પણ આવશે બહુકોણના અંદરના ખૂણા માટેના દાખલા અને બહુકોણના વિકર્ણો અંગેના સૂત્ર મેળવવાના આવશે સામાન્ય નિયમો અને સૂત્ર લખવા માટે ચલનો ખ્યાલ કે જે તમે શીખી ગયા તે ખૂબ જ ઉપયોગી પુરવાર થશે જે આપણે આગળ જોઈશું હવે મિત્રો અંક ગણિતનો નિયમ જોઈએ કે બે અંકોનો પરિવર્તનીય સરવાળો અંક ગણિત અંકોનું ગણિત તો જોઈએ ચાર વત્તા ત્રણ બરાબર સાત થાય છે બરાબર છે ને ચાર અને ત્રણ નો સરવાળો અહીં જોઈએ કે ચાર આંગળીઓ છે તો ચાર આંગળીઓ અને બીજી ત્રણ આંગળીઓ એટલે કેટલા થઈ ગયા સાત આંગળીઓ હવે આપણે એવું લઈએ કે ત્રણ આંગળીઓ પહેલા લઈએ અને પછી ચાર આંગળીઓ લઈએ તો પણ સાત થાય છે એટલે ચાર વત્તા ત્રણ સાત અને ત્રણ વત્તા ચાર પણ સાત થાય છે એટલે પરિવર્તનીય સરવાળો કહી શકીએ છે એટલે કે આપણે ચાર વત્તા ત્રણ બરાબર ત્રણ વત્તા ચાર કહી શકીએ છીએ બંને સરખું જ છે ને એટલા માટે તો પૂર્ણ સંખ્યાના પ્રકરણમાં આપણે જોયું કે કોઈ પણ બે અંકો માટે સાચું છે અંકોના આ ગુણધર્મને સરવાળા માટે ક્રમનો ગુણધર્મો પણ કહેવામાં આવે છે તો આ રીતે આપણે એ પ્લસ બી બરાબર બી પ્લસ એ કહી શકીએ છીએ એ બરાબર કોઈ બી સંખ્યા હોય ધારો કે અહીં બે લઈએ અને બી બરાબર પાંચ લઈએ તો અહીં બી બરાબર પાંચ અને બે એટલે કે બે વત્તા પાંચ અને પાંચ વત્તા બે સરખો થાય છે જે અહીં આપણે શીખ્યા એ રીતે તો એનું ઉદાહરણ પણ નીચે આપેલ છે તો આ થયો બે અંકોના પરિવર્તનીય સરવાળા હવે બે અંકોનો પરિવર્તનીય ગુણાકાર કે આપણે પૂર્ણ સંખ્યાના પ્રકરણમાં જોઈ ગયા છે કે બે અંકોના ગુણાકાર કોઈ પણ ક્રમમાં કરવામાં આવે તો કોઈ ફરક પડતો નથી બે ગુણ્યા ત્રણ કરીએ કે ત્રણ ગુણ્યા બે કરીએ એ કંઈ ફરક પડતો નથી એટલે જોઈએ મિત્રો અહીં કે ચાર ગુણ્યા ત્રણ બરાબર બાર થાય છે અને ત્રણ ગુણ્યા ચાર બાર થાય છે આપણે જે રીતે ઉદાહરણ લીધું એ રીતે તો એને ગુણાકાર માટે ક્રમનો નિયમ કહે છે એટલે અહીં એ ગુણ્યા બી અને બી ગુણ્યા એ આપણે કહી શકીએ છીએ અંકોનું વિભાજન આગળ આવશે તો અંકોનું વિભાજનમાં મિત્રો ધારો કે આપણને સાત ગુણ્યા આડત્રીસ કરવાનું કહ્યું દેખીતી રીતે આપણે આડત્રીસનો ઘડિયો ભણતા ન હોઈએ તો આપણે નીચે પ્રમાણે કરીએ જો આપણે હવે કઈ રીતે કરીએ મિત્રો તો સાત ગુણ્યા આડત્રીસ છે હવે આડત્રીસને આપણે અલગ અલગ લખી લઈએ કે સાત ગુણ્યા જગ્યાએ આપણે આઠ તો જગ્યા પર લખ્યા ગુણ્યા બસો દસ વત્તા છપ્પન એને આપણે મિત્રો સમજીએ તો અહીં આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે આપણે સાત ગુણ્યા આડત્રીસ કરવું છે બરાબર છે તો આડત્રીસનો ઘડિયો આપણને નથી ફાવતો તો આપણે સાત લખી દીધા ગુણાકારના સ્થાન પર ગુણાકાર લખી દીધા હવે આડત્રીસના બદલે આપણે ત્રીસ વત્તા આઠ લખી દઈએ બરાબર છે હવે સાતનો ગુણાકાર ત્રીસ જોડે કરીએ અને સાતનો ગુણાકાર આઠ જોડે કરીએ તો જો સાત ગુણ્યા પહેલાં ત્રીસ કરીએ તો સાત ગુણ્યા ત્રીસ સરવાળાનું ચિહ્ન તો વચ્ચે સરવાળાનું ચિહ્ન મૂકીએ સાત ગુણ્યા આઠ કરીએ બરાબર છે તો સાત ગુણ્યા ત્રીસ આપણાથી થઈ જશે તો સાત ગુણ્યા ત્રીસો દસ આવશે સાત ગુણ્યા આઠ છપન આવશે તો આ રીતે આપણે એની ગણતરી કરી શકીએ છીએ મિત્રો આ થયા કોઈ કોઈપણ ત્રણ અંક માટે આ સાચું છે જેમ કે સાત ત્રીસ અને આઠ માટે આ ગુણધર્મને ગુણાકાર સરવાળા પર વિભાજન કહેવાય છે ગુણાકાર સરવાળા પર વિભાજન કહી શકીએ છીએ ચલનો ઉપયોગ કરી આ ગુણધર્મને સરળ અને સંક્ષિપ્તમાં આપણે લખી શકીએ છીએ તો એ ગુણ્યા બી વત્તા સી બરાબર છે આપણે અહીં લીધું કે સાત ગુણ્યા આડત્રીસ છે એને આપણે કઈ રીતે ફેરવ્યા સાત ગુણ્યા ત્રીસ વત્તા આઠ એટલે એ ગુણ્યા બી વત્તા સી એ ગુણ્યા બી એ ગુણ્યા સી એટલે સાત ગુણ્યા ત્રીસ અને સાત ગુણ્યા આઠ તો આ રીતે આપણે એ નિયમ પણ બનાવી શકીએ છીએ તો આ નિયમોનું આ રીતે આપણે ચલ સ્વરૂપે કઈ રીતે સમજી શકીએ એ આપણે અહીં સમજી શકીએ છીએ હવે મિત્રો એના રિલેટેડ જે પ્રશ્નો છે એ આપણે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બેમાં શીશું ઓકે તો આપણે જે શીખ્યા એનું તમારે ફરી એકવાર વાંચન પણ કરવાનું રહેશે અને સમજવાનું પણ રહેશે અને આ જે પાઠ્યપુસ્તકની માહિતી છે એ તમે જે માહિતીઓ છે અને જે સૂત્ર છે એ તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે જે આપણે ખાસ કરીને આ સૂત્રો ચલવાળા સૂત્રો છે એ તમામે તમામ સૂત્રો તમારે નોટબુકમાં લખવાના રહેશે ઓકે થેન્ક યુ